અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલા ડોક્ટર હાઉસ વિસ્તારમાં એક શખ્સ નંબર વગરના બાઇક સાથે સંબંધ સ્વરૂપે જોવા મળ્યો હતો. તે દરમિયાન મોડાસા ટાઉન પોલીસના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન આ બાઇક પર આવેલા બે યુવકની શંકાસ્પદ હિલચાલ જણાતા તેઓને બાઇક સાથે પૂછપરછ અર્થે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો અને તેની પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે બાઇક સાથે ઝડપાયેલા બંને યુવકોએ પોતાનું નામ યશવંતલાલ મદનલાલ આહિરવાલ મધ્યપ્રદેશના રહેવાસી તેમજ અન્ય એક આરોપીએ પોતાનું નામ શહેજાદ ખાન રહેવાસી મહારાષ્ટ્રનું જણાવ્યું હતું. બંનેની પૂછપરછમાં તેઓએ જણાવ્યું હતું કે અમને મંદસૌર મધ્યપ્રદેશથી કમલ ચંદનકુમાર હોતવાણીએ મોડાસા ડોક્ટર હાઉસ બાજુમાં આવેલા આશા હોસ્પિટલના ડોક્ટર અશોક ઇસરાનીની ફરિયાદ આધારે ઝડપાયેલા બે આરોપીઓ યશવંત મદનલાલ આહિરવાલ અને શહેજાદ ખાન તેમજ અકાવતરુ રચના ડોક્ટરના સાડુ કમાલકુમાર ચંદનકુમાર હોતવાણી અને ગણપતલાલ રોહિત એમ ચાર સામે ગુનો નોંધી નંબર વગરની બાઇક સાથે મળી આવેલ બે આરોપીઓની ધરપકડ કરી હતી. બાકી રહેલા બે આરોપીઓને ઝડપી લેવાની તજવીજ મોડાસા ટાઉન પોલીસે હાથ ધરી હતી. ટાઉન પોલીસે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓએ 1,00,000 રૂપિયામાં ડોક્ટર અશોક ઈશરાનીની હત્યા માટે સોપારી લીધી હતી. હાલ આરોપીઓ પાસેથી એક ચપ્પુ અને નંબર વગરની બાઇક મળી આવી છે. મોડાસા ટાઉન પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. અમિત ઉપાધ્યાય, CN24 ન્યૂઝ, અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.